હાય એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ અલગ રીતે બનાવેલું ડુંગળી બટાકાનું શાક. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ એક પેનની અંદર આ રીતે એક ચમચી ભરીને રાઈ લેવાની છે. રાઈની સાથે જીરું લઈ લઈશું. તો આ રીતે બે ચમચી જેટલું જીરું લેવાનું છે. જીરુંની સાથે એક ચમચી ભરીને વરિયાળી લેવાની છે. અહીંયા મેં કાચી વરિયાળી લીધી છે, પરંતુ જો તમારી પાસે શેકેલી હોય તો તમે તે પણ લઈ શકો છો. તેની સાથે બે મોટી ચમચી ભરીને આખા ધાણા લેવાના છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે આ રીતે હલાવતા જવાનું છે અને સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે. તો આપણો આ જે મસાલો તૈયાર થશે તેને આપણે ડુંગળી બટાકાના શાકમાં એડ કરવાનો છે. અને આ રીતે બનાવેલું શાક રિયલીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો કે મારા આખા મસાલાનો જે કલર છે તે થોડો થોડો ચેન્જ થઈ ગયો છે અને આ પોઈન્ટ પર તમને સ્મેલ પણ સારી આવશે. તો આ રીતે આપણા જે નાનો ખલ હોય છે તેની અંદર તેને ક્રશ કરી લઈશું. હવે એક કડાઈની અંદર બે ચમચી ભરીને તેલ લેવાનું છે. અહીં મેં બે નાની ચમચી ભરીને તેલ લીધું છે. તેની અંદર આ રીતે ઊભું ઊભું ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે. તમે લસણની સાથે આદું પણ એડ કરી શકો છો. હવે લસણને 2-3 મિનિટ સુધી સાંતળી લઈશું. તેની સાથે આ રીતે થોડા કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પત્તા એડ કરવાના છે. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મેં આ રીતે 1 કપ જેટલી સ્લાઈસ કરેલી ડુંગળી લીધી છે, તો તેને એડ કરી લઈશું. સ્લાઈસને છૂટી પાડવાની જરૂર નથી, તે જ્યારે ચડી જશે ત્યારે આપોઆપ રીતે છૂટી પડી જશે. હવે તેની અંદર 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. હવે આ બધા જ મસાલાને આપણી ટ્રાન્સલુસન્ટ થયેલી ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે. તો તેને આ રીતે કવર કરી અને 5 મિનિટ સુધી ચડવી લઈશું, જેથી કરીને આપણી ડુંગળી સારી રીતે ચડી જાય. તમે જોઈ શકો છો કે તે ચડી ગઈ છે. તો હવે તેની અંદર 1 મોટો કપ ભરી અને આ રીતે સ્લાઈસ કરેલા બટાકા અને આપણે જે સૌપ્રથમ મસાલો બનાવ્યો હતો તેને ક્રશ કરી લીધો છે તે એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે મેં તેને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે તેને કવર કરી અને થોડું ચડવી લઈશું. જો તમને એવું લાગે કે શાક નીચે ચોંટે છે તો તમે તેની અંદર થોડું પાણી એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મારું ડુંગળી બટાકાનું શાક ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયું છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યું હતું. તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું. આ શાક પંજાબી શાક ખાતા હોય તેવું લાગે છે અને તેનો ટેસ્ટ પણ એવો સરસ આવે છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી અને તેની પાસે જે બેલ આઇકન છે તે દબાવી લો, જેથી કરીને તમને મારી ચેનલની રેગ્યુલર અપડેટ્સ મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય.